નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા 3-4 દિવસથી જેમ નવરાત્રી નજીક આવી જાય છે એમ ભુજમાં મહિલાઓ અને ભાઈઓ અને બહેનો દ્વારા નવરાત્રી અનેરી રીતે ઉજવવામાં આવે છે અને લોકો ઉત્સાહભેર ભાગ લઈ આ તહેવારોનો આનંદ લે છે. ભુજમાં વર્ષોથી પબ્લિક પાર્ટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા અને મહિલા પાંખ દ્વારા ખાસ ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબી ભુજમાં અનેરું આકર્ષણ જમાવે છે. આ ગરબી વિશે માહિતી આપવા માટે મહિલા પાંખના કારોબારી સભ્ય દુલારીબેન ઠક્કર, પલ્લવીબેન પંડ્યા અને યોગિતાબેન હાથી આપણી સમક્ષ સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે. ચંચળ ન્યૂઝ તેમને સર્વે દર્શકો વતી આવકારે છે. નમસ્કાર. પબ્લિક પાર્ક સ્પોર્ટ્સ ક્લબ છેલ્લા લાંબા સમયથી જુદી જુદી પ્રવૃત્તિઓ અને લોકોને સાંકળવાનું કામ કરે છે, જેમાં આ વર્ષે હવે 2-3 દિવસ અઠવાડિયામાં ગરબીનો માહોલ શરૂ થઈ જશે એટલે અત્યારે તમારી તૈયારી શરૂ થઈ ગઈ હશે. તો આ વર્ષે ગરબીની તૈયારી માટેનું શું આયોજન તમે કર્યું છે એ બતાવો. સૌપ્રથમ તો ચંચળ ન્યૂઝના સમગ્ર પરિવારનો અમે આભાર માનીએ છીએ કે અમને આ તકે અહીં બોલાવી અને જે તક આપી છે. આપ સર્વે જાણો છો કે પબ્લિક પાર્ક સ્પોર્ટ્સ ક્લબ એ કચ્છનું જાણીતું નામ છે અને નવરાત્રી મહોત્સવ ઉજવણીમાં પણ મહિલા પાંખની સાથે રહી અને ખૂબ જ સરસ ઉજવણી થાય છે. આ વખતે પણ અમારી સાથે અમારા મહિલા મંત્રી રચનાબેન શાહ અને મારી સાથે યોગિતાબેન હાથી, પલ્લવીબેન પંડ્યા, હું દુલારી ઠક્કર અને વૈશાલીબેન શાહ અમારા પાંચેયની ટીમ અને સાથે અમારા સમગ્ર સિનિયર મેમ્બર્સ અને બધા જ બહેનોના સહયોગથી અમે અમારી તૈયારીઓ આરંભી દીધી છે અને સમગ્ર કચ્છમાં એક સરસ નવરાત્રી મહોત્સવનું આયોજન મહિલા સંસ્થા દ્વારા થાય તેવા અમારા પ્રયત્નો છે અને ભુજની બહેનો ખાસ મન મૂકીને અમારા પ્રાંગણમાં રમવા આવે એવી અમારી ઈચ્છા છે. બેન, આ ગરબીનું આયોજન આપે કર્યું છે તો એમાં છેલ્લા કેટલા દિવસથી તમે તૈયારીઓ શું શું શરૂ કરી છે અને આવતા દિવસોમાં શું એમાં ઉમેરો કરશો એ જરા વિગતવાર બતાવશો. હું યોગિતાબેનને કહીશ કે આ વાતમાં ઉમેરશે. આમ જુઓ તો અમારી આ ગરબી જે છે એ લગભગ 3.5-4 દાયકાથી જાણીતી છે અને ભુજમાં મહિલાઓ માટે, માત્ર મહિલાઓ માટે જે કહી શકાય એ સુરક્ષિત સ્થળે અને બધાને આ સમયને અનુકૂળ થાય એ રીતે વર્ષોથી એનું બહુ જ સુંદર રીતે આયોજન થઈ રહ્યું છે. ચાલુ વર્ષે પણ અમારી ટીમ એના માટે ખૂબ પ્રયત્નશીલ છે. ભુજ શહેરના અને જે જાણીતી બીજી સંસ્થાઓ છે એની મહિલાઓને, એ મહિલા મંડળોને અમે આમંત્રિત કર્યા છે અને અમારું જે 10 દિવસનું આયોજન છે એમાં અમે વિવિધ દિવસે એ મંડળ દ્વારા એમની પ્રસ્તુતિ કરવામાં આવશે. અચ્છા, એટલે ભુજમાં અલગ અલગ જગ્યાએથી જુદી જુદી મહિલાઓ મંડળ છે, એ મહિલા મંડળની બહેનો તમારે ત્યાં ગરબીમાં આવશે અને કોમ્પિટિશન જેવું પણ તમે રાખશો એ જાતનું તમે આયોજન કર્યું છે. તમારી ગરબી ફક્ત મહિલાઓ પૂરતી જ છે કે જનરલ કંઈક છે એમાં? આ બાબતે પલ્લવીબેન આપણને કહેશે. આ ગરબી આમાં મહિલાઓ પૂરતી જ છે ફક્ત, અને આમાં દરેક વિવિધ મહિલા મંડળ પોતે રમવા આવે છે ગ્રુપ સાથે, 12 અને 16ની સંખ્યામાં, વધુ ઓછામાં ઓછી 12 અને વધુમાં વધુ 16, એવી રીતના અલગ અલગ ગ્રુપ બધા પોતે રમવા આવે છે અહીંયા. અચ્છા, આ 9 દિવસ દરમિયાન તમે જુદા જુદા મહિલાઓ આવે છે એટલે અલગ અલગ આયોજનો કરતા હશો, એમાં બહારથી આવતી મહિલાઓની સ્પર્ધા અને આવું પણ આયોજન હશે અને તમારી લોકલ બહેનો, નાની બાલિકાઓ એવા બધાય પણ આયોજન હશે, તો આ કયા પ્રકારના તમે આયોજન આ વખતે નક્કી કર્યા છે? આ વખતે 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર એવી રીતના 10 દિવસ વિવિધ મહિલા મંડળ રાઉન્ડ, તેમજ 4-10ના બીજા નોરતે આરતી, દાંડિયા શણગાર, ગરબા શણગાર એવી અમે હરીફાઈ રાખી છે, તથા 6-10 ચોથા નોરતે ચિલ્ડ્રન રાઉન્ડ, એમાં દરેક અલગ અલગ વેશભૂષામાં છોકરાઓ રમશે, આવશે ને રમશે, એવી રીતના અમે આયોજન કર્યું છે. બીજા દિવસે અમે જે 7 તારીખ, બરાબર છે, એ 7 તારીખે જ્યારે 5મું નોરતું છે, આપણી મહિલાઓમાં ઘણું બધું કૌશલ્ય રહેલું છે અને ગરબા માત્ર તાળીરાસ નથી હોતા. આમ સામાન્ય રીતે અમે જે રોજના જે રાઉન્ડ રમાડીએ છીએ એમાં અમે માત્ર તાળીરાસને જ પ્રાધાન્ય આપીએ છીએ, પણ આ વખતે મેં એક વિશેષ રાઉન્ડ રાખ્યો છે કે જેની અંદર ટિપ્પણી છે, મંજીરા છે, પછી ઘણા માથે ગરબો મૂકીને રમતા હોય છે, આ ઉપરાંત વિવિધ પ્રોપ દ્વારા
બહેનો પોતાની પ્રસ્તુતિ કરી શકશે અને આ અમારો હરીફાઈ રાઉન્ડ રહેશે. અને આના સિવાય અમારે જે સાતમા નોરતે અમે બહેનો માટે એક ઓપન જનરલ રાઉન્ડનું પણ આયોજન કરેલું છે, એટલે કદાચ કોઈ બહેનો ગ્રુપમાં રમવા નથી આવી શકી કોઈ કારણોસર, તો આ જનરલ રાઉન્ડમાં પણ એ ભાગ લઈ શકે એવું અમારું આયોજન છે. અને આ ઉપરાંત દુલારીબેન વિશેષ માહિતી આપશે. જેમ યોગિતાબેને વાત કરી કે બહેનોને અમે પ્રાધાન્ય આપીએ છીએ, તો આમ અમે બે તાળી ત્રણ તાળીના જે પરંપરાગત આપણા જે ગરબા છે એને અનુરૂપ જ અમે બહેનોને ગ્રુપમાં રમવા બોલાવતા હોઈએ છીએ. તદઉપરાંત બહેનોની સાથે બાળકો અમને કહે છે કે અમારા માટે કાંઈ નહીં, તો ચિલ્ડ્રન રાઉન્ડ અમે લાવ્યા જ છીએ. અને જેમ એમણે વાત કરી કે છઠ્ઠા પાંચમા નોરતે સુધી વાત કરી, હવે છઠ્ઠા નોરતે આપણે અત્યારે આપણી સંસ્કૃતિમાં અત્યારે ભૂલાતું જતું આ એક છે પારંપરિક બેડા રાસ અને થાળી રાસ. તો અમારી સંસ્થાએ આ એક પ્રાચીન જે રાસ ગરબા છે એને અમે પ્રાધાન્ય આપ્યું છે અને થાળી રાસ અને બેડા રાસની એક હરીફાઈ બહેનો માટે ખાસ રાખેલી છે. અને સાતમા નોરતે જનરલ રાઉન્ડની પણ એમણે વાત કરી. આઠમા નોરતે અમે નાની નાની બાલિકાઓ માટે માતાજીના સ્વરૂપ લાવ્યા છીએ જે હરીફાઈ રાઉન્ડ રહેશે. અને આમ માતાજીના સ્વરૂપ દીકરીઓ તૈયાર થઈને આવે તો આમાં કોઈ હરીફાઈ જેવું ન હોય, પણ બાલિકાઓને ખાલી ખુશ કરવા માટે. બાકી દરેક બાલિકા જે આપણી સમક્ષ માતાજીનું સ્વરૂપ લઈને આવે છે એ આપણા માટે પૂજનીય જ છે. તો અમારી સંસ્થા દરેક બાલિકાઓને લાણી પણ આપે છે અને દરેકને પૂજનીય ગણી અને અમે દરેક બાલિકાઓને અમારી સંસ્થામાં પ્લેટફોર્મ પણ આપીએ છીએ. ત્યારબાદ મેગા ફાઇનલ રાઉન્ડ જે દશેરાના યોજાશે એની માહિતી આપવા માટે હું યોગિતાબેનને કહીશ. હવે સામાન્ય રીતે જ્યાં 9 દિવસ દરમિયાન જે વિવિધ મહિલા મંડળો દ્વારા જે પ્રસ્તુતિ થઈ એમાંથી અમે દરેક મંડળમાંથી બે મહિલાઓને દરરોજ અમે એ રીતે અમે ઇનામ તો આપીએ છીએ, પણ અંતિમ દિવસે આ બધી જ બહેનો માટે અમે મેગા ફાઇનલ રાઉન્ડનું આયોજન કરીએ છીએ. અને અમારા મંડળ દ્વારા જે પબ્લિક પાર્ક સ્પોર્ટ્સ ક્લબ છે એના સભ્યો કારોબારી સભ્યો છે એના દ્વારા ખૂબ આકર્ષક કહી શકાય એવી માતબાર રકમના રોકડ પુરસ્કારો પણ પ્રાપ્ત થાય છે. અને આ વર્ષે પણ પ્રથમ પાંચમાં આવનારને અમે મેગા ફાઇનલના જે વિજેતાઓ છે એને અમે માતબાર રોકડ ઇનામોથી અમે પુરસ્કૃત કરીશું. બેન, આ તમે જે 9 દિવસ ઉજવો છો એમાં દરરોજ સરેરાશ કેટલી બહેનો ભાગ લે છે? અત્યાર સુધી અમારી પાસે છે ને તે 35-40 મહિલા મંડળોએ અમે મીટિંગ બોલાવી હતી, એમાં રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. સાથે સાથે આ જનરલ રાઉન્ડ અને ચિલ્ડ્રન રાઉન્ડ હશે એ રમનારા તો અલગ, એટલે અમે દરેક દિવસના લગભગ એક દિવસના લગભગ 5-6 ગ્રુપ રમાડવાની ગણતરીમાં છીએ. એટલે એમાંથી પછી દરેક ગ્રુપમાંથી બે બે અલગ કરી અને મેગા ફાઇનલમાં અમે લઈ જશું. જેમ એમણે વાત કરી કે પહેલા 5 નંબરને આકર્ષક રોકડ પુરસ્કાર તો છે જ, સાથે 1-10 નંબરને પણ આકર્ષક ગિફ્ટ અમારી સંસ્થા તરફથી ખાસ આપવામાં આવનાર છે. બેન, આમાં તમે ત્રણેય કારોબારી સભ્યો અહીંયા હાજર છો, આ ઉપરાંત તમારા બીજા હોદ્દેદારો અને તમને મદદ કરનાર કોણ કોણ છે બહેનોમાં અને બીજી રીતે? બહેનોમાં કહીએ તો અમે અત્યારે અમારા મહિલા મંત્રી રચનાબેન શાહના માર્ગદર્શન હેઠળ અમે ચારેય કારોબારી સભ્યો એમના સાથે ખભા સાથે ખભા મિલાવી અને કાર્યરત છીએ. સાથે સાથે અમારા જે સભ્ય બહેનો છે, અમારા લગભગ 200-250 સભ્ય બહેનો છે, એમાંથી સિનિયર મેમ્બર્સ પણ અત્યારે આમાં અમને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે અને એમની પાસે પણ અમને ઘણું બધું શીખવા મળે છે. અને દરેક બહેનો, અમે બહેનોની પણ અલગ કમિટી બનાવી છે કે બધાને ભાગે થોડું થોડું કામ આપેલું છે, તો નવરાત્રી દરમિયાન એ બહેનો પણ પોતાની જવાબદારીઓ સાથે નવરાત્રી મહોત્સવને દીપાવવા માટે હાજર રહેશે. અને જેમ યોગિતાબેને વાત કરી કે આ ઇનામના જે અમારા સંસ્થાના સ્પોન્સર્સ છે, તો એ બાબતે પણ યોગિતાબેનને કહીશ કે આપ પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી અને મંત્રીશ્રી વાત કરો. અમારું સંપૂર્ણ આયોજન જે છે એ પબ્લિક પાર્ક સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ શ્રી પરાક્રમસિંહજી જાડેજા, ઉપપ્રમુખ દીપકભાઈ મહેતા, મહામંત્રી શ્રી જયેશભાઈ ઠક્કર અને સહમંત્રી જીગરભાઈ પંડ્યા અને એની સમગ્ર કારોબારી ટીમ દ્વારા અમને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન મળતું રહે છે. અને આ સંપૂર્ણ 10 દિવસ દરમિયાન તેઓની સતત હાજરી જે આ સફળતા જે કહી શકાય એના માટે પાયારૂપ છે. આ બેન, તમે જે આયોજન કરો છો એમાં ભુજ અને ભુજની આજુબાજુની મહિલાઓ આવે છે કે ફક્ત ભુજની જ મહિલાઓ હોય છે? ભુજની આજુબાજુની મહિલાઓ પણ આવે છે અને અમે એમને પણ પ્રોત્સાહિત કરીએ છીએ જે આવે.
અચ્છા બેન, આ તમારી જે ગરબીનું આયોજન કરો છો એનો મોટે ભાગે સમય શું રહે છે? 6 થી 8 સતત ભુજની અંદર, માત્ર ભુજ જ નહીં પણ કચ્છની કહી શકાય કે મહિલાઓ માટે આ એક ઉત્તમ ગરબીનું, કહી શકાય કે નવરાત્રીનું ઉત્તમ ઉદાહરણ છે. ભુજમાં અનેરું આકર્ષણ ધરાવતી પીપીસી ક્લબની મહિલા મંડળ દ્વારા જે ગરબી ઉજવવામાં આવે છે એની વિગતવાર માહિતી આપણે મેળવી. હવે આ મહિલા મંડળ દ્વારા અનેક બીજી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, તો આપણે વિનંતી કરીએ કે ભાઈ તમારા ગરબી મંડળ દ્વારા બીજી બહેનોને પ્રોત્સાહન મળે અથવા જાણવા મળે એ રીતે બીજી કઈ જાતની તમે વર્ષ દરમિયાનના આયોજનો જુદા જુદા કરો છો? અમે તાજેતરમાં સભ્ય બહેનો માટે રામ ભજન સ્પર્ધાનું આયોજન કરેલું. ત્યારબાદ હમણાં જ હમીસરની વધામણી માટે અમે મેઘ લાડુ સ્પર્ધાનું પણ આયોજન કરેલું. એમાં પણ બહેનોએ સરસ મજાના લાડુ બનાવી અને હોંશભેર ભાગ લીધો હતો. સાથે સાથે બહેનોના એન્ટરટેનમેન્ટ માટે અને રસ અને રુચિ રહે અને ગેટ ટુગેધર થઈ શકે એના માટે અમારા રચનાબેન હંમેશા વિચારતા રહે છે. તો અમે હાઉસીનું પણ સરસ આયોજન કર્યું છે, જેમાં આકર્ષક ગિફ્ટ પણ બહેનોને અમે આપેલી છે. થોડા સમય પહેલા વિશ્વ વારસા દિવસની ઉજવણી અમે ખાસ બાળકો સાથે રહીને કરેલી, કે ભુજ શહેરના વિવિધ સ્થાપત્યો એમને આપણે આપેલા હતા અને એમણે સ્થળ ઉપર, અહીંયા વંદે માતરમ ગાર્ડનમાં જ રાખેલું, સ્થળ ઉપર બેસી અને ભુજના એવા ઐતિહાસિક સ્મારકોના ચિત્રો બાળકોએ અલગ અલગ એજ ગ્રુપમાં બનાવેલા હતા અને ખૂબ જ સરસ કલા એમની બતાવી હતી. સાથે સાથે અમે બહેનોને લગતા વિવિધ કાર્યક્રમો ઉપર ફોકસ કરીએ છીએ. ઉપરાંત હમણાં અમે સરકારશ્રી દ્વારા સિવિલ ડિફેન્સની એક ટ્રેનિંગ અમારા સભ્ય બહેનો માટે આપેલી છે, જે ખરેખર જીવનમાં ઘણી બધી ઉપયોગી છે અને ઘણી બધી બહેનોએ એનો લાભ લીધો છે. તો અમને બહેનો તરફથી પણ, અમારા સભ્ય બહેનો તરફથી પણ આ બાબતે અમને સહયોગ મળતો જ રહે છે અને સમાજ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ પબ્લિક પાર્ક સ્પોર્ટ્સ ક્લબ કરતું જ રહે છે, તો એની સાથે અમે સદાય સંકળાયેલા હોઈએ છીએ. બેન, તમારે ત્યાં બહેનો માટે જીમ ચલાવાય છે અને એ ફક્ત મહિલાઓ માટે ચલાવાય છે, તો એમાં કઈ જાતનું આયોજન તમે કર્યું છે અને કઈ રીતે ચલાવાય છે એની થોડી માહિતી આપશો? અમારા પ્રમુખ શ્રી પરાક્રમસિંહજી જાડેજા ખૂબ દીર્ઘ દ્રષ્ટિ ધરાવે છે અને જ્યારે એમની સમક્ષ બહેનો દ્વારા જેવી વાત મૂકવામાં આવી હતી કે ભુજ શહેરની અંદર અત્યારે જોઈએ તો ઘણા બધા જીમ છે અને સામાન્ય રીતે એની ઊંચી ફી જે છે એ કદાચ બધાને પરવડતી નથી અને ઘણી વખત હજી ઘણી મહિલાઓ એટલા માટે સંકોચ અનુભવે છે કે ત્યાં જેન્ટ્સ ટ્રેનર હોય છે. તો અમારા પ્રમુખ શ્રીના માર્ગદર્શન હેઠળ માત્ર મહિલાઓ માટે, એમને અનુકૂળ આવે એવા સમયમાં અને ખાસ કરીને મહિલા જીમ ટ્રેનર દ્વારા અને અત્યંત આધુનિક કહી શકાય એવા ઉપકરણ સાથેનું આજથી 3 વર્ષ પહેલા જીમ ભુજ શહેરની મહિલાઓ માટે ચાલુ કરવામાં આવ્યું, જેમાં આજે પણ ભુજ શહેરની ઘણી બધી મહિલાઓ જે કહી શકે કે તદ્દન કિફાયતી માસિક ફીના દરે આનો લાભ લે છે. અને અમે એક આ માધ્યમ દ્વારા અમે ભુજ શહેરની મહિલાઓને અમે એક ઇજન આપીએ છીએ કે આપ પણ એક વખત આ પીપીએસસી દ્વારા સંચાલિત જીમની મુલાકાત લો અને આરોગ્યની સુખાકારી માટે આપ સૌ સદા પ્રયત્નશીલ બનો. બેન, તમારા મહિલા મંડળ દર રાષ્ટ્રીય તહેવારોની પણ ઉજવણી કરે છે અને એમાં બહેનો ભાગ લે છે, તો આ રાષ્ટ્રીય તહેવારોની કઈ રીતે ઉજવણી કરો છો, ક્યાં રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરો છો અને કેટલી બહેનો ભાગ લે છે અને કઈ રીતે તમે ઉજવણી કરો છો એ જરા વિગતવાર બતાવો. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થાય છે, ત્યારે સાથે પ્રમુખશ્રી પરાક્રમસિંહ ભાઈ અને દરેક કારોબારી સભ્યો સાથે સાથે જીમના જે બહેનો છે જીમ ટ્રેનર એ લોકો અને સાથે અમે મહિલા પાક દરેક મળી અને રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરીએ છીએ. અમે બેન, તમે આટલા બધા કાર્યક્રમો કરો છો, આટલા મોટા આયોજનો કરો છો, તો એ આયોજનો માટે ખર્ચને પહોંચી વળવા માટે તમારી પાસે શું વ્યવસ્થા છે? ખર્ચ બાબતે અમે અમારી પબ્લિક પાર્ક સ્પોર્ટ્સ ક્લબ સંસ્થાનો અમને આર્થિક સહયોગ મળતો જ રહે છે અને ક્યારેક
બહેનોમાંથી પણ અમે કોઈ બીજી સંસ્થા સાથે સહયોગ કર્યો હોય તો એવી રીતે પણ અમે બંને સંસ્થાઓ મળીને પણ સહયોગ ઉપાડીએ છીએ, પણ બને ત્યાં સુધી પબ્લિક પાર્ક સ્પોર્ટ્સ ક્લબ અમને આર્થિક સહયોગ આપે છે. તમે મહિલા મંડળ ચલાવો છો તો ભુજની અને કચ્છની મહિલાઓને તમે ચેનલના માધ્યમથી શું સંદેશો આપશો? આ ચેનલના માધ્યમથી મહિલાઓને અમે એક જ સંદેશ આપીશું કે આપ ગમે એટલા બિઝી રહો, ગમે એટલા ગટમાળમાં રહો, પણ પોતા માટે તમે સમય ફાળવો. તમે વર્કિંગ વુમેન હો કે તમે હાઉસવાઈફ હો, પણ આપણે અત્યારે જોવા જઈએ તો અત્યારે જનરલી બધા ગેટ ટુગેધરમાં કીટી પાર્ટીઓ વધારે કરે છે. સમાજ સેવા અને કીટી પાર્ટી બંને અલગ અલગ વસ્તુ છે, તો એનો ભેદ સમજી અને નો ડાઉટ આપણે આપણા રસ રુચિ પ્રમાણે બહાર હરવું ફરવું કીટી પાર્ટી બધું જ જરૂરી છે. પણ બહેનોને એટલું કહીશું અમે બધી બહેનો કે આપ એવી સંસ્થાઓ સાથે જોડાઓ કે જે સમાજ ઉપયોગી ક્યાંક ને ક્યાંક યોગદાન આપતી હોય. ક્યારેક આપણે પોતાનું યોગદાન આપવાનું આવે તો પણ આપણે પહેલ કરીએ અને સંસ્થા સાથે જોડાઈ અને સંયુક્ત રીતે કાર્ય કરી. આવી રીતે સંયુક્ત રીતે કાર્ય કરવાથી આપણે બધા સાથે મળી અને કામ કરવાનો એક અલગ અનુભવ મળે છે અને કંઈક કરવાની એક સરસ હોશ, પોતાના વિચારોનું આદાન પ્રદાન, અન્યના વિચારોને લઈને આદાન પ્રદાન અને બધાના વિચારોને એક સાથે લઈ અને એક સરસ કામ તરફ આગળ વધીએ તો એનો અનેરો આનંદ. અત્યારે અમે બધા સાથે રહીને કામ કરીએ છીએ તો અમને બધાને એનો એક અનેરો આનંદ છે. તો આપ પણ આવું કંઈક નવું કરો અને સમાજને કંઈક નવું આપો. આપ સર્વે બહેનો અહીંયા આવ્યા અને કચ્છની મહિલાઓને પ્રવૃત્તિથી માહિતગાર કર્યા અને માર્ગદર્શન આપ્યું અને અમારી ચેનલને એમાં માધ્યમ બનાવ્યું, તે બદલ આપ સર્વેનો આભાર. આભાર, આભાર.